85 વર્ષના નંજામલને મળો, જે સબ્જીવાલી દાદીના નામથી પ્રખ્યાત છે। તે પોતે વર્ષોથી કિચન ગાર્ડનમાં શાકભાજી ઉગાડે છે। આ સાથે તેમણે કોઇમ્બતુરમાં તેમના ગામ થોપમપટ્ટી પુંગાનગરના તમામ લોકોને કિચન ગાર્ડન શરૂ કરવામાં મદદ કરી છે। તેથી જ તેઓ તેને સબ્જીવાલી દાદી કહે છે અને આજે આ ગામના તમામ લોકો પોતાની રીતે શાકભાજી ઉગાડે છે। નંજામલ એક ખેડૂત પરિવારમાંથી આવે છે અને તે પોતે 7 વર્ષની ઉંમરથી ખેતી કરે છે। આજે તેમના કિચન ગાર્ડનમાં 17 જાતના છોડ છે, જેમાં અનેક પ્રકારના શાકભાજી ઉગે છે। તેમાં ખાતર અને જંતુનાશકો પણ તે જાતે જ બનાવે છે। પોતે શાકભાજી ઉગાડ્યા પછી નંજામલને ખબર પડી કે વધુમાં વધુ લોકોએ આવું કરવું જોઈએ। તેથી તે તેના પુત્ર ભારતી સાથે ગામના 37 પરિવારોને રોપા આપ્યા અને કિચન ગાર્ડન શરૂ કરવા પ્રેરણા પણ આપી। આટલું જ નહીં, તે દરરોજ દરેકના ઘરે જાય છે અને તેઓને આ છોડની સંભાળ રાખવા માર્ગદર્શન પણ આપે છે। જેમ જેમ આ છોડમાં શાકભાજી ઉગવાનું શરૂ થયું, લોકો ખૂબ ખુશ થયા। ધીમે ધીમે નંજામલની આ પહેલ બાકીના ગામડાઓમાં પણ પહોંચી ગઈ। નંજામલ ઈચ્છે છે કે દેશની દરેક વ્યક્તિ જાતે શાકભાજી ઉગાડીને આત્મનિર્ભર બને। આપણે બધાએ નંજામલ પાસેથી પ્રેરણા લેવી જોઈએ અને પ્રયત્ન કરવો જોઈએ કે પોતાના પરિવાર માટે તમારા પોતાના ઓર્ગેનિક શાકભાજી ઉગાડો અને સ્વસ્થ રહો।